जय माताजी। आज नवरात्रि नो सातमो दिवस छे। आज संबंधों पर बात करिए। एक कैदी होय जे जेल में घणा समय थी बंद होय एनी शुं जरूरियात होय? समय जमवानुं मळे अने स्वतंत्रता मळी जाय तो केवी मजा आवे। जमवानुं क्यारे जोईए? कदाच सवारे, बपोरे, सांजे, एकाद बे टंक वधारे पण जोईए, कोईने वधारे जमवा जोईतुं होय तो। પણ અમુક અમુક સમયે જમવાનું જોઈએ। સ્વતંત્રતાની ઈચ્છા ક્યારે હશે? કાયમ એવું તો ન હોય ને સવારે સ્વતંત્રતા જોઈને બપોરે પૂરી દોધ ચાલે। સ્વતંત્રતા કાયમ જોઈએ। કોઈ મહેમાનને જમવા બોલાવે, સરસ મજાનું જમવાનું જમાડ્યું, એ પછી તમે પોતાના લેપટોપ પર કામ કરવા બેસી ગયા, એમની સાથે વાત ન કરો, એમને કેવું ફીલ થાય? એમનું માન જળવાયું કહેવાય? એમને પણ જમવાનું જોઈએ। જમી લીધું પછી જમવાનું જોઈએ છે? નથી જોઈતું। પણ જમતી વખતે ને જમતા પછી પણ માન તો જોઈએ જ છે, સન્માન તો જોઈએ જ છે। શરીરની રિક્વાયરમેન્ટ્સ અલગ હોય છે। શરીરની રિક્વાયરમેન્ટમાં શું હોય? ફૂડ હોય, કમ્ફર્ટ હોય, આરામ હોય થોડો, હે, એ બધું જોઈએ શરીરને। જાતને, પોતાની જાતને સેલ્ફ કહીએ આપણે, સેલ્ફને શું જોઈએ? ફ્રીડમ જોઈએ, સન્માન જોઈએ, પ્રેમ જોઈએ, સ્નેહ જોઈએ, અલગ અલગ વસ્તુ જોઈએ। સંબંધો કોની વચ્ચે હોય છે? સેલ્ફ અને બોડી, શરીર વચ્ચે હોય છે, સામેવાળાની, આપણા સેલ્ફ અને સામેવાળાની સેલ્ફ વચ્ચે સંબંધ હોય કે સામે આપણા સેલ્ફ અને સામેવાળાના શરીર સાથે સંબંધ હોય? સારા સંબંધની વાત કરીએ તો ઇટ્સ બિટવીન સેલ્ફ ટુ સેલ્ફ। જો સંબંધો સારા વિકસાવવા હોય તો આ બે સેલ્ફની વચ્ચે અમુક વસ્તુ ખૂબ જ જરૂરી છે। નવ વસ્તુનું લિસ્ટ બનાવ્યું છે, વાંચી જોઉં તમારા માટે। બે જણની વચ્ચે સંબંધો જો સારા થવા હોય તો શું શું જરૂર છે? વિશ્વાસ, ટ્રસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, સન્માન જોઈએ, સ્નેહ જોઈએ, મમતા જોઈએ, વાત્સલ્ય જોઈએ, શ્રદ્ધા જોઈએ, ગૌરવ જોઈએ, કૃતજ્ઞતા જોઈએ, ગ્રેટિટ્યૂડ, અને છેલ્લે પ્રેમ। આટલી વસ્તુ હોય તો સંબંધો સરસ રીતે વિકસે, અને આમાંથી કોઈ પણ વસ્તુ ક્યારે પણ ઘટે તો સંબંધોમાં ક્યાંક તો તિરાડ પડવાની છે। અત્યારે આપણે ટોલરન્સ, સહનશક્તિ જ ક્યાં રહી છે? અંગ્રેજીમાં કહેવાય છે કે લવ એટ ફર્સ્ટ સાઇટ અને ડાયવોર્સ એટ ફર્સ્ટ ફાઇટ, પહેલા જ ઝઘડામાં છૂટાછેડા, એવું કહેવાય છે ને। સંબંધો સારા થવા હોય તો શું જરૂર છે? આપણે એના વિશે વાત કરીએ આજે। આમાંથી ખુશ કોને રહેવું છે? લગભગ બધા એમ કહેશે, હા ભાઈ મારે ખુશ રહેવું છે। શું આપણે ખુશ હંમેશા રહી શકીએ છીએ? ઓલવેઝ? જવાબમાં ના હશે। અચ્છા, આપણે બીજાને ખુશ રાખવા માગીએ છીએ, જેને આપણે સાથે સારા સંબંધ છે એમને આપણે ખુશ રાખવા માગીએ છીએ? શું આપણે બીજાને હંમેશા માટે ખુશ રાખી શકીએ છીએ? ના। આપણે ખુશ રહેવું છે, આપણે ખુશ રાખવા છે, એ આપણી મનસા છે, ઇટ્સ ઇન્ટેન્શન। આપણે ખુશ નથી રહી શકતા, આપણે બીજાને ખુશ નથી રાખી શકતા, એ આપણી કોમ્પિટન્સ છે, આવડત છે। મનસા અલગ છે અને આવડત જુદી વાત છે। આપણને કોઈ એમ પૂછે, શું તમે કોઈને હેરાન કરો છો ઈચ્છાથી, જાતે કરીને, ધારી ધારીને, કે ચલો આને આપણે હેરાન કરીએ, એવું કરીએ? આપણે મનથી ના કરીએ, જેની સાથે સારા સંબંધ હોય તે। શું આપણને કોઈ મનથી, ઇન્ટેન્શનલી હેરાન કરે છે? આપણને એવું લાગશે, હા ઓફિસમાં પેલો છે ને હંમેશા મને હેરાન કરે છે। જ્યારે આપણી વાત આવે કોઈને હેરાન કરવાની, તો આપણે એમ કહીએ, બીજું ઇન્ટેન્શન નથી, તો પણ કરીએ છીએ, કોકને તો ક્યાંક કનડતા હઈશું, તો એ વખતે આપણી આવડતમાં ક્યાંક કમી છે, આપણને સમજાય। સામેવાળો જ્યારે આપણને હેરાન કરે તો આપણને એમ થાય કે એ તો મનથી કરે છે, ઇન્ટેન્શનલી કરે છે। ઇન્ટેન્શન અને આવડતમાં જ્યારે સમજણ પડશે તો સંબંધો સુધારવાના ચાલુ થઈ જશે। ઘરમાં સ્પાઉસ, પતિ હોય કે પત્ની હોય કે બાળક હોય, પિતા હોય, મા હોય, ભાઈ બહેન, કોઈએ કોઈ કંઈક ખરાબ કર્યું, કોઈ કંઈક એવું કર્યું કે જે તમને ન ગમ્યું, જે તમારે એમ થાય કે આ ન થવું જોઈએ, આવું,
એ વખતે તમે એમ વિચારો કે આ ઇન્ટેન્શનલી કર્યું છે, એણે જાણીબૂજીને કર્યું છે, તો તમને ગુસ્સો આવશે. વેન યુ થિંક સમબડી હેઝ ડન ઇન્ટેન્શનલી, યુ વિલ ફીલ એંગ્રી, ઇરિટેશન થાય. જ્યારે તમને એમ થાય કે એની કોમ્પિટન્સ ઓછી છે, તો તમને એના પ્રત્યે જવાબદારીની એક ભાવના ઉત્પન્ન થાય. બંને અલગ છે. નાનું બાળક પાણીની પ્લેટ લઈને આવતું હોય, 6 ગ્લાસ હોય અંદર પૂરા ભરેલા, રસ્તામાં 1 ગ્લાસ પડી જાય, તો આપણે એમ કહીએ કે એણે ઇન્ટેન્શનલી કર્યું છે? કદાચ આપણે એમ કહીએ કે કદાચ આવડત ઓછી છે. આપણે એના પ્રત્યે જવાબદારીની એક ભાવના ઉત્પન્ન થાય. જવાબદારીની ભાવના ઉત્પન્ન થાય એટલે આપણે એના પ્રત્યે પ્રેમ પણ ઉત્પન્ન થાય. સંબંધોની વચ્ચે જ્યારે આપણે આ તફાવત કરતાં શીખી જઈએ કે સામેવાળા પણ ઇન્ટેન્શનલી નથી કરતા, આવડતનો કદાચ અભાવ હશે, તો જવાબદારીની ભાવના આવશે, સંબંધો વધશે. તો સંબંધો સારા કરવા માટે પહેલી વસ્તુ આ હતી કે આવડત અને ઇન્ટેન્શન એ બંને વચ્ચે આપણે ડિફરન્શિએશન કરીએ. એક બીજો નાનકડો કિસ્સો કહું. એક બીજા ટ્રેનરે કહ્યો હતો, ઓફિસમાં ક્યાંક કંઈક સારી ઘટના નહીં બની હોય, કંઈક વધારાનું કામ આવી ગયું હશે, ઘરે આવ્યા, ઘરે આવ્યા, પત્નીને કહ્યું કે ચા લાવો. ચા લાવ્યા, ચાનો પહેલો સીપ પીધો અને એમાં સહેજ પણ ખાંડ નહોતી, એટલે જોશથી તાડુક્યા કે ભાઈ તને ખા, ચા બનાવતા બી નથી આવડતી, આમ કહીને પછી ધાપ દઈને કપ નાખી દીધો. પત્ની કંઈ બોલી નહીં, કપના ટુકડા લઈને પછી પોતાની રીતે જતી રહી. થોડીક વાર પછી બીજો એક કપ લઈને આવી અને પછી એમણે ચા આપ્યો. એની અંદર ખાંડ હતી, સરસ ચા હતી. ચા લઈને જતી રહી. પછી થોડો વખત ભાઈ એકલો બેઠો તો વિચારતો હતો, 1000 જાતના વિચારો મનમાં ચાલતા હતા કે અરે રે, મેં શું કર્યું? ઓફિસનો ગુસ્સો ઘરવાળા પર કાઢી દીધો. ધ વર્ડ હી યુઝ ઇઝ કે મેરે દિલ મેં 1000 નરક ચાલ રહે થે. નરકમાં જીવવા માટે ઉપર જવાની જરૂર નથી, અહીંયા જ નરકમાં જીવાય. જ્યારે વિચારોને સુસંગતતા ના હોય, એક્સેપ્ટન્સ ના હોય, તો વી લિવ ઇન હેલ, અહીંયા જ. થોડી વખત થઈ અને થયું કે ભાઈ મેં કંઈક ખોટું કર્યું, એણે પત્નીને બોલાવી, કહ્યું કે સોરી, ભૂલ થઈ ગઈ મારી, ઓફિસમાં કંઈક ખરાબ ઘટના બની હતી, મેં તારા ઉપર ગુસ્સો કાઢ્યો. વાત પતી ગઈ ત્યાં. પત્નીએ પણ હસીને કહ્યું, મને પણ આશ્ચર્ય થયું તમે આવી રીતે કેમ બિહેવ કર્યું. હવે આ વાતને એકાદ વર્ષ પછી વિચારીએ આપણે કે પતિ જ્યારે વિચારતો હશે આ વસ્તુ, ભૂતકાળ બદલી ન શકીએ, પણ ભૂતકાળમાં જે ઘટનાઓ બની છે એના વિશેની ફિલિંગ્સ છે એને બદલી શકાય. એકાદ વર્ષ પછી જ્યારે તમે આ વાત યાદ કરશો કે મેં આવો ગુસ્સો કર્યો હતો કે આમ કર્યું હતું, તો યુ વિલ નોટ ફીલ બેડ બીકોઝ યુ ક્લોઝ્ડ, બંધ કર્યું છે આપણે ચેપ્ટર. પત્નીને પણ ખરાબ નહીં લાગે એક વર્ષ પછી કે હા, એણે ગુસ્સો કર્યો હતો પણ એના પછી એણે માફી બી માગી હતી, વાત પતી ગઈ. જો ન માગી હોય માફી તો એક વર્ષ પછી શું આપણને લાગે? આપણને મનમાં કંઈક ખટકે કે યાર મેં ખોટું કર્યું હતું એના વિશે. પત્નીને પણ એમ થાય કે યાર મારા પર તાડુક્યો તો મારો તો કંઈ માર્ક બી નહોતો, મેં જાણી જોઈને તેવું કર્યું નહોતું. તો ક્લોઝર ઓફ ધ ઇવેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જીવનની અંદર 1000 ઇન્સ્ટન્સીસ એવી હશે આપણા કે જે આપણે બંધ જ નથી કર્યા, એટલા બધા ચેપ્ટર ખુલ્લા છે કે જે આપણે બંધ જ નથી કર્યા. ચેપ્ટર બધા ખુલ્લા હોય તો જીવનમાં શાંતિ કઈ રીતે મળે, સંબંધો કઈ રીતે સારી રીતે વિકસે? સારા સંબંધ વિકસાવવા હોય તો આજના પાછલા ગમે ત્યારે કોઈ પણ જે ઇન્સ્ટન્સીસ ઓપન છે, આઈ થિંક વી નીડ ટુ ક્લોઝ ધોઝ ઇન્સ્ટન્સીસ. સો ધીસ વોઝ અ સેકન્ડ પાર્ટ. ધ ફર્સ્ટ વોઝ અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ટેન્શન અને કોમ્પિટન્સની વચ્ચેનો ભેદ. બીજો જે છે, ચેપ્ટર્સ ક્લોઝ કર્યા છે કે નથી કર્યા. જીવનમાં આંખો બંધ કરીને એમ વિચારો કે કોઈક માણસ તો એવો છે કે હું ગમે તે ભૂલ કરીશ, ક્યારે પણ કેવી બી ભૂલ કરીશ, તો એ મારે ઇન્ટેન્શન ઉપર શક નહીં કરે, મારી આવડત વિશેને પછી માફ કરી દેશે. એ જ માણસ ગમે ત્યારે કોઈ પણ ભૂલ કરે તો તમે એના વિશે ઇન્ટેન્શનના ઉપર ડાઉટ નહીં કરો, પણ આવડત ઓછી છે એમ કરીને તમે જવાબદારીની ભાવના ઉત્પન્ન થાય. જો આવું કોઈ એક માણસ મળી જાય તો તમે સુખી છો, અને જો જીવનમાં આવું એક પણ માણસ ન હોય તો કરોડપતિ હોય, અરબપતિ હોય, છતાં પણ સુખ ક્યાંય નહીં મળે. તો આટલી વાત સાથે વિરામ લઈએ. જય માતાજી.